नमस्कार। अमदावादना केटलाक विस्तारोमां वरसाद, अमदावादमां पवन साथे वरसाद, बोपल, चांदखेड़ा, गोतामां वरसाद, एसजी हाईवे, वस्त्रापुरमां पण वरसाद छे। तो समग्र अमदावादमां वरसाद जोवा मळी रह्यो छे। गांधीनगरथी लई अने अमदावाद सुधी वरसाद ज वरसाद जोवा मळी रह्यो छे। तो रस्तामां ट्राफिक जाम पण थई गयो छे। वाहन चालकोने अत्यारे थोड़ी हालाकी पण पड़ी रही छे, कारण के धोधमार वरसवा लाग्यो हतो वरसाद। पहला काळा डिबांग वादळो छवाया अने त्यारबाद अचानक ज वरसादनी एंट्री थई गई हती अने पहेलो ज वरसाद धोधमार वरस्यो हतो। अमदावादना अनेक विस्तारोमां धोधमार वरसाद जोवा मळ्यो। अमदावादना केटलाक विस्तारमां पाणी पण भराई गया छे, रस्ता पर पाणी भराई गया छे, लोको भींजाई गया छे। अमदावादना केटलाय विस्तारो एवा छे के ज्यां अत्यारे पाणी भरावानी समस्या पण जोवा मळी रही छे, कारण के हजु पण वरसाद वरसी रह्यो छे। तो त्रण दृश्यो अमे बतावी रह्या छे अमदावादना वरसादना, आ त्रण दृश्यो छे। तो बोपल, निकोल, अलग अलग विस्तारना आ दृश्यो छे के ज्यां आजे सांज पड़ता ज 6 वाग्या बाद अचानक ज वरसाद वरसवा लाग्यो हतो। अचानक ज काळा डिबांग वादळो छवावा लाग्या ने त्यारबाद वरसाद एकदम ज वरसवा लाग्यो हतो। तो सीधा जे अमारी साथे अमारा सहयोगी पण जोड़ाई गया छे, संजय अने हरमेश अपनी साथे जोड़ाई गया छे। संजय जोशी जी, संजय आप क्या विस्तार में छो अने अत्यारे शुं परिस्थिति त्यां वरसादनी जोवा मळी रही छे? संध्या, बिल्कुल 7 वाग्याना सुमारे भारे पवन साथे एकाएक वरसाद तूटी पड्यो हतो। अमे वस्त्रापुरमां हता के ज्यां आ वरसादनो पहेलो जरे छाटाओ जे पड्या, जे धारदार वरसाद पड्यो તે જોવા મળ્યો હતો। હાલ હું બિલકુલ નહેરુનગર ખાતે છું, આપ દ્રશ્ય જોઈ શકો છો। નહેરુનગર વિસ્તાર આ બિલકુલ સર્કલ છે અને અહીં જે છે બિલકુલ વરસાદ જે છે છેલ્લા એક કલાકથી સતત વરસી રહ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો ઠેઠ નારોલથી લઈને એસજી હાઈવે પરના બોપલથી લઈ નહેરુનગર, વસ્ત્રાપુર તમામ વિસ્તારોમાં સતત વરસાદની ઝડી જોવા મળી રહી છે। બિલકુલ વરસાદ છે એકાએક ભારે પવન સાથે તૂટી પડ્યો હતો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હાલ અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાયા છે, કારણ કે છેલ્લા એક કલાકથી સતત વરસાદી ઝાપટું ચાલુ છે। જે રીતે 1 જૂનથી કેરળમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને ત્યારબાદ 10 દિવસમાં અમદાવાદમાં વરસાદ જે છે રાબેતા મુજબ શરૂ થતો હોય છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે બિલકુલ નહેરુનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં જે વાહનો છે, થોડીક વાર પહેલાં અહીં ટ્રાફિક પણ થયું હતું વરસાદને કારણે, પરંતુ હાલ જે છે ટ્રાફિક નથી, પરંતુ હજુ પણ જે વરસાદ છે તેની હેલી બિલકુલ જોવા મળી રહી છે। વરસાદી ઝાપટા મોટી ધારે જોવા મળી રહ્યા છે અને એકાએક વરસાદ જે છે વાતાવરણમાં ઠંડક પણ પ્રસાવી દીધી છે। સંધ્યા જી, તો વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે જી। હરમેશ, આપ કયા વિસ્તારમાં છો, કેવો વરસાદ? બિલકુલ સંધ્યા, હાલ અમે અત્યારે જે શાહીબાગ ડફનાળા વિસ્તાર છે ત્યાં આગળ ઉપસ્થિત છીએ અને ત્યાં આગળ પણ અત્યારે વરસાદ યથાવત છે। આ દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આજે શાહીબાગ ડફનાળા જે વિસ્તાર છે ત્યાં આગળ સાંજના સુમારથી વરસાદ ચાલુ છે અને અત્યારે પણ વરસાદ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે, વરસાદી છાંટ અહીંયા જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો માત્ર આ એક વિસ્તાર નહીં પરંતુ પૂર્વના અનેક વિસ્તારો અને પશ્ચિમના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી માહોલ છવાયેલો હતો। મોડી સાંજે ઠંડા પવનો ફૂંકાયા હતા અને ત્યારબાદ વરસાદી ઝાપટું પડ્યું હતું। અનેક વિસ્તારો છે જ્યાં આગળ એકાએક ઝાપટું પડ્યું હતું અને ઝાપટું વરસાદનું ઝાપટું છે તે બંધ પણ થઈ ગયું હતું, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે વરસાદી માહોલ છે તે શહેરભરમાં છવાયેલો હાલ જોવા મળી રહ્યો છે। માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ હોય તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। બિલકુલ એવું કહી શકાય કે જે વરસાદ પડ્યો છે તેના કારણથી અને ઠંડા પવનો પણ જોવા મળી રહ્યા છે અને આજે ઠંડા પવનો છે તેના કારણથી અમદાવાદ શહેરના અનેક વિસ્તારો છે ત્યાં આગળ ઠંડો અત્યારે માહોલ સર્જાયો છે અને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણથી અને લોકોને ગરમીમાં આંશિક રાહત અનુભવવામાં આવી રહી છે।
जी हरमेश, परंतु अचानक ज आ वरसाद तूटी पड्यो हतो, लोको आ वरसाद माटे तैयार पण न हता, कारण के दिवसे तड़को जोवा मळे छे, सांज पड़े छे, अचानक ज काळा डिबांग वादळो छवाय छे अने अचानक ज धोधमार वरसवा लागे छे, जेना कारणे जे लोको वाहन लई अने बहार निकळ्या हता तेमने थोड़ी मुश्किली जरूर नड़ी हती, कारण के लोको पलड़ी गया हता, छत्री रेनकोट वगर निकळ्या हता, कारण के मास्क अत्यारे जरूरी छे, एटले मास्क पहेरीने लोको निकळता होय छे, मास्क पण पलड़ी गया छे, एटले चोमासामां हवे मास्क नो ऑल्टरनेट શું હોય શકે, માસ્કની જગ્યાએ તેઓ શું પહેરી શકે તેને લઈને પણ લોકોએ હવે વિચારવું પડે છે। બિલકુલ સંધ્યા, જ્યારે 5 વાગ્યાના 5 થી 6 વાગ્યાના સુમારે જ્યારે આ પ્રકારનું માહોલ અને આ પ્રકારનું વાતાવરણ જ્યારે જોવા મળ્યું હતું ત્યારે બિલકુલ લોકો તૈયાર ન હતા, જેના કારણેથી અને વહેલી સવારથી બપોર સુધી લોકો જે છે તે ગરમીમાં શેકાતા હતા, પરંતુ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાતાવરણમાં પલટો જોવા મળવાની સાથે સાથે જ આંશિક રાહત પણ જોવા મળી હતી, પરંતુ લોકો તૈયાર ન હતા। અને અત્યારના સમયની જો વાત કરવામાં આવે તો અત્યારનો સમય જે છે તે અત્યારે ઓફિસેથી ઘરે જવાનો પીક અવર્સ છે, એટલે ચોક્કસથી લોકો જે છે તે લોકો અત્યારે વરસાદમાં ભીંજાઈને પોતાના ઘરે પહોંચી રહ્યા છે, લોકોની પાસે ન છત્રી હતી કે ન હતો રેનકોટ, પરંતુ આગામી સમયમાં જ્યારે આ રીતે વરસાદ પડે ત્યારે માસ્કનો ઓપ્શન જો તે જો વાત કરવામાં આવે તો લોકો જે છે તે હવે સાવચેત થઈ જશે અને લોકો રેનકોટની સાથે નીકળશે, તો માસ્ક નહીં પહેરી શકાય, કારણ કે હજુ સુધી જે કાપડના માસ્ક હતા અને અન્ય જે મટીરિયલ એટલે કે N95 જે માસ્ક હતા તેનો આ પ્રકારનો કોઈ ઓપ્શન હજુ સુધી શોધાયો નથી, એટલે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ વેપારી કે કોઈ પણ પ્રોડક્ટ વ્યક્તિ જે છે તે આ પ્રકારનું ઓપ્શન શોધે તો નવાય નહીં, પરંતુ હાલ તો તમામ લોકો જે છે તમામ લોકો આ વરસાદમાં ભીંજાઈને પોતાના ઘરે જઈ રહ્યા છે, લોકોને અગવડતા પડી રહી છે, પરંતુ પોતાની પાસે કોઈ ઓપ્શન ન હોવાથી લોકો જે છે તે આ વરસાદી પાણીમાં ભીંજાઈ રહ્યા છે અને ત્યારબાદ પોતાના ઘરે પહોંચી રહ્યા છે। જી હરમેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, સંજય પણ અમારી સાથે જોડાયેલા છે। સંજય, આજનો સંયોગ પણ જુઓ, આજે જ જગન્નાથની અમદાવાદમાં જે નીકળતી હોય છે રથયાત્રા, જળ યાત્રા હતી એટલે શુભારંભ થતો હોય છે આજના દિવસે, આજના જ દિવસે ધોધમાર વરસાદ વરસે છે, આ સાથે જ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે, એટલે આ વરસાદ પણ ક્યાંક સંકેત આપે છે કે કુદરતને સાચવવું બહુ જ જરૂરી છે। સંજય, ચોક્કસથી સંધ્યા, ઘણા બધા મુદ્દાઓ છે। નંબર વન છે કે જે જળયાત્રાની આપણે વાત કરી તો એક શુભ સંકેત આ માનવામાં આવે છે, કારણ કે જળયાત્રા હોય રથયાત્રા હોય ત્યારે જે છે વરસાદ વધામણા કરતો હોય છે। નંબર બે છે, આપણે જે માસ્કની વાત કરી તો તે વિકલ્પ હવે લોકોએ વિચારવો પડશે, કારણ કે જે કપડાનું માસ્ક છે કે N95 માસ્ક છે તેનો વિકલ્પ હવે વરસાદમાં અનલોક 1ની શરૂઆત છે, લોકો બહાર નીકળી રહ્યા છે, નોકરી રોજગાર ધંધાઓ જ્યારે શરૂ થઈ ગયા છે ત્યારે લોકો માટે હાલ જે માસ્ક છે તે વિકલ્પ નથી, એટલે બીજો માર જે વિકલ્પ છે તે શોધવાનો રહ્યો। અને નંબર 3, જ્યારે એકાએક ઓચિંતો વરસાદ આવી પડ્યો ત્યારે આ જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, બિલકુલ જે લોકો છે તેઓ તૈયાર ન હતા, કારણ કે અચાનક જે વરસાદ આવી પડ્યો હતો કોઈની પાસે કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી। અને આ જે દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છીએ, જે વરસાદનો માહોલ છે, અમારી પાસે પણ જે છે સેફ્ટીના સાધનો ન હતા કે કેમેરો અને જે વરસાદને બચાવવા હોય તેમ છતાંય જે રિપોર્ટિંગ છે જે તે અમે આ પરિસ્થિતિમાં પણ લોકોને બતાવી રહ્યા છીએ, કારણ કે આ જે પરિસ્થિતિ છે અમદાવાદની 7 વાગ્યા બાદથી આ સર્જાઈ છે અને અચાનક જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી છે તે અમદાવાદમાં એકાએક જે 1 કલાકથી વધુ સમય થયો છે અને પાણી સતત વરસી રહ્યું છે, કેટલાક ઠેકાણે સામાન્ય વરસાદ જે સામાન્ય ખાબોચિયા છે પાણી છે તે પણ ભરાયા છે, એટલે બિલકુલ લોકો તૈયાર ન હતા અને એકાએક વરસાદ આવી પડ્યો છે। માસ્કનો પણ જે વિકલ્પ તેમને વિચારવો પડશે, જળયાત્રા હતી અને તેમાં આજે એક શુભ સંકેત હતો। અને નંબર 4, આપે જે વિશ્વ પર્યાવરણ દિવસની વાત કરી તો આ વખતે બિલકુલ જે પ્રદૂષણનું પ્રમાણ છે લોકડાઉનને કારણે બિલકુલ નીચું જોવા મળ્યું હતું અને પ્રદૂષણની માત્રામાં મહત્તમ ઘટાડો થયો હતો, અને જેના કારણે પણ આજે કુદરતી સંકેત છે વરસાદ પણ જે છે જે કેરળમાં 1 તારીખથી શરૂઆત થઈ છે તેના 10-12 દિવસ બાદ આવતો હોય છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે વહેલો જોવા મળી રહ્યો છે। જી, એટલે એક સાથે ઘણી બધી મુસીબત છે, એક બીજી તરફ જોઈએ તો સારા સંકેત પણ છે હરમેશ, કારણ કે ઘણા એવા વિસ્તારો છે ગુજરાતના જ્યાં વાવણીની શરૂઆત થતી હોય છે અને ખેડૂતો શુભ પણ માનતા હોય છે, જ્યારે પહેલો વરસાદ થતો હોય વાવણી માટે શુભ પણ હોય છે, પરંતુ જ્યારે ઓચિંતી આ આફત આવી જાય છે ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, એક તરફ કોરોનાનું સંકટ, બીજી તરફ હજી 2 દિવસ પહેલા જ વાવાઝોડું જો કે ટકરાયું નહીં પરંતુ તેની અસર જરૂર
जरूर दक्षिण गुजरात अने सौराष्ट्रना विस्तारोमां जोवा मळी अने त्यारथी लईने छेल्ला एक अठवाडियाथी राज्यना अलग अलग विस्तारोमां वरसाद यथावत छे। छेल्ला जो बे दिवसनी वात करीए तो आंधी वंटोल पण आवी रह्युं छे, एटले गुजरात पर एक तरफ कुदरती आफतो एक बाद एक आवी रही छे, जो कि त्यांथी एनाथी बची पण रह्या छे लोको। बिल्कुल संध्या, गुजरात राज्यनी जो बात करवामां आवे तो गुजरात राज्य में छेल्ला बे दिवसथी केटलाक शहेरो केटलाक गामडाओमां वरसाद जोवा मळी रह्यो छे, अने आजे तो बे दिवस बाद एटले के आजे तो अमदावाद शहर में पण वरसाद जोवा मळ्यो। त्यारे चोक्कस एवुं कही शकाय के एक तरफ सारा संकेत पण कही शकाय, तो बीजी तरफ खेडूतोथी माडी अनेक लोको माटे आजे वरसाद छे ते माटा समाचार पण कही शकाय, कारण के खेडूतो माटे खूब ज नुकसानरूप वरसाद छे ते साबित थई शके छे। बीजी तरफ वात करवामां आवे तो जे जग्याए बे दिवस માં જે વરસાદ પડ્યો હતો ત્યાં આગળ પણ ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવે છે, કારણ કે જે પાકની જે પાક ઉગાડવામાં આવ્યો હતો તે પાક ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થઈ જાય અથવા તો તે પાક ફરી ન ઉગે તેની પણ ભીતિ જે છે તે અત્યારે ખેડૂતો તરફથી સેવવામાં આવી હતી। પરંતુ આગામી સમયમાં હવામાન વિભાગનું કહેવું છે કે આગામી સમયમાં અનેક વિસ્તારોમાં પણ વરસાદ સામાન્ય રીતે પડી શકે છે। હાલ તો આજે અમદાવાદ શહેરમાં જે વરસાદ પડ્યો છે તેનાથી ઠંડક ચોક્કસ પ્રસરી છે, પરંતુ આગામી સમયમાં જો ફરી ઝાપટું ન પડે તો ગરમી પણ વધવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। સંધ્યા બિલકુલ, બીજી તરફ વાત એ પણ કરવા માંગીશ કે અમદાવાદના અનેક વિસ્તારો છે જ્યાં આગળ પીક અવર્સ હોવાથી અત્યારે લોકો ઘરે જઈ રહ્યા છે અને લોકો પાસે પોતાના સેફટીના સાધનોથી લોકો જે છે તે પોતે પલ્લે નહીં અને પોતાના ઘરે જવાની ઉતાવળમાં લોકો અહીંયાથી નીકળી રહ્યા છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં સ્લીપ થવાના પણ કેટલાક બનાવો બન્યા છે, જેમાં વાહન ચાલકો છે તે લોકો રોડ ઉપરથી પસાર થતા હોય તો તે દરમિયાન સ્લીપ થયા છે। પરંતુ ચોક્કસ લોકો જે છે તે લોકો અત્યારે સેફટી વગર જ પલળતા પલળતા પોતાના ઘરે અત્યારે હાલ પહોંચી રહ્યા છે। સંધ્યા જી બિલકુલ, કારણ કે ઓચિંતો જ આ વરસાદ પડ્યો હતો, લોકોને ખબર જ ન હતી કે શું કરવું, લોકો ક્યાંક પ્લાસ્ટિકની થેલી શોધવામાં લાગી ગયા હશે વિશ્વ પર્યાવરણ દિવસ છે તેમ છતાં, કારણ કે પોતાના સામાનને બચાવવો હોય તો એ જ એક ઉપાય હોય છે। પરંતુ હવે જ્યારે કોરોનાનો સમય છે તે રીતે જે રીતે બંને આપે વાત કરી છે એ રીતે માસ્કનું ઓપ્શન શું હોય શકે, શું પ્લાસ્ટિકના માસ્ક બની શકે છે, સંજય શું શું ઓપ્શન શું હોય શકે, જો કે વિશ્વ પર્યાવરણ દિવસ છે આજે આપણે ગ્રીન કલર પણ પહેર્યો છે એટલે એક સારો સંકેત પણ આપ આપના કપડા દ્વારા પણ આપી રહ્યા છો, પરંતુ માસ્કનું ઓપ્શન શું હોય શકે છે, કઈ રીતે થઈ શકે છે? ચોક્કસથી ઘણા નિષ્ણાંતો છે, જે રીતે કોરોનાની મહામારી સામે આવી સૌથી પહેલાં જે છે લોકોએ પોતાના રૂમાલ બાંધવાનું શરૂઆત કર્યું હતું અને ત્યારબાદ N95 માસ્ક, અલગ અલગ ટ્રિપલ લેયર, ફોર લેયર, ટુ લેયરના અલગ અલગ માસ્ક સામે આવ્યા, આજે અલગ અલગ વેરાયટીના માસ્ક સામે આવ્યા છે। એટલે નિષ્ણાંતો ઘણા છે, વેપારીઓ છે અને ખાસ કરીને ગુજરાતીઓ તો તેમાં જે છે અવ્વલ નંબરે છે કંઈક નવું શોધવા માટે, એટલે ખૂબ જ ઓછા દિવસોમાં ખૂબ જ ટૂંક સમયમાં જે છે માસ્કનું નવું વર્ઝન ચોમાસાને લઈને પણ સામે આવે તો નવાઈ નહીં, કારણ કે તે ક્યાંક ને ક્યાંક શોધાઈ જશે અને પ્લાસ્ટિકમાં જ તે માસ્ક સામે આવે તેવું પણ બની શકે છે। પરંતુ જે કોરોનાની મહામારી છે, ઓચિંતો વરસાદ છે, કારણ કે હજી સિઝનની શરૂઆત નથી। આમ જોવા જઈએ તો કેરળમાં 7 તારીખની આસપાસ જે વરસાદ આવતો હોય છે આ વખતે વહેલો છે, 1 તારીખ, એટલે કે આપણું જે 20 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે એટલે આ વખતે 15 તારીખ આવે છે, પરંતુ હજી 5 તારીખ છે એટલે કે 10 દિવસ વહેલો, એટલે કે લોકો ઓચિંતો જે છે કોરોનાની મહામારી, ઓચિંતો વરસાદ લોકો જે છે તેનો સામનો કરી રહ્યા છે। ખેડૂતો પણ હજી વાવણી માટે તૈયાર ન હતા ત્યાં વરસાદ આવી પહોંચ્યો છે, એટલે આ તમામ જે પરિસ્થિતિઓ છે તેની સામે સૌને લડવાનું બિલકુલ જે છે લડવાનું જ રહેશે, કારણ કે ખેડૂતો માટે પણ આ જે બિલકુલ કમોસમી વરસાદ છે અને જે રીતે ઓચિંતો વરસાદ આવ્યો છે તેને લઈને લોકો પણ જે છે હેરાનીમાં છે, ભારે પરેશાનીમાં છે। વ્હીકલ ચાલકો પણ અચાનક જ્યારે 7 વાગે એકાએક પવન છૂટ્યો, એકાએક જે રીતે આંધી અને વંટોળ આવ્યું તેને લઈને પણ જે છે એકાએક ઊભા રહી ગયા હતા અને ત્યાં જ જે છે ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ હતી। નહેરુનગર વિસ્તારના આ દ્રશ્યો છે અને આ રીતે જે છે ઓચિંતી જે રીતે લોકો ઉપર આફત આવી રહી છે તે જોતા બિલકુલ જે રીતે કુદરત જે છે આજે કુદરત જે પર્યાવરણ દિવસ છે તેને લઈને રૂઠી હોય અને લોકો માટે જાણે કે એક પ્રકારનો કોપ વરસી રહ્યો હોય એક પછી એક તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે। જી જી, હરમેશ અને સંજય આપનો આભાર મારી સાથે જોડાવા બદલ। તો અચાનક જ અમદાવાદમાં વાતાવરણમાં પલટો થાય છે, કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે અને જોરદાર પવન ફૂંકાય છે અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસવા લાગે છે, લોકો કંઈ સમજે તે પહેલા જ વરસાદ તૂટી પડે છે। તો બુલેટિનમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ।
समग्र विश्व में कोरोनाए हाहाकार मचाव्यो छे। समग्र देश कोरोना थी हचमची उठ्यो छे अने त्यारे भारतना एक खूणे आवेलो प्रदेश कोरोना थी बिल्कुल निश्चिंत छे अने आ संघ प्रदेशे एवी अभेद दीवाल बनावी के कोरोना तेवनुं कंई न बगाड़ी शक्यो। वात छे दमणनी के ज्यां कोरोना हजू सुधी प्रवेश नथी करी शक्यो अने आटला लांबा समयथी देश कोरोना सामे झझूमी रह्यो छे त्यारे दमणे एवो ते केवो दम लगाव्यो के कोरोनानो एक पण केस न नोंधायो। દરિયાના ઘુઘવાટા અને વચ્ચે ધમધમતું દમદાર દમણ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આવેલો સંઘ પ્રદેશ એટલે દમણ। દમણ એટલે મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો માટે ફરવાનું સ્થળ। લગભગ 3 લાખ લોકોથી ધમધમતા દમણના દમની વાત કરવાની છે। સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે। દુનિયાભરના દેશો કોરોનાના ત્રાસથી કંટાળ્યા છે। ભારતમાં પણ પગપેસારો કર્યા બાદ કોરોનાએ મોટાભાગના વિસ્તારોમાં ફેલાવો કર્યો, પરંતુ સંઘ પ્રદેશ દમણના દમ સામે કોરોનાનું કંઈ ન ચાલ્યું। કોરોનાના કેર વચ્ચે દમણની દમદાર કહાની। દમણમાં નથી કોરોનાનો એક પણ કેસ। આટલા સમયથી ભારતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, પરંતુ દમણ કોરોનાથી મુક્ત છે। સૌના આશ્ચર્ય વચ્ચે દમણમાં આજ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી। કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય છે, છતાં કોઈ પણ પ્રદેશમાં કોરોનાની એન્ટ્રી ન થવી એ ચમત્કારથી ઓછી ઘટના નથી। આશ્ચર્યની વાત તો એ છે કે દમણની આસપાસના રાજ્યોમાં કોરોનાનો કાળો કહેર છે। પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, છતાં દમણ કોરોનાથી આબાદ બચી ગયો। દમણના તંત્રએ એવું તો પ્લાનિંગ કર્યું કે કોરોનાએ પ્રવેશવાની હિંમત ન કરી। દમણના લોકોએ એવી તો કેવી તકેદારી રાખી અને કાળજી રાખી કે કોરોના તેઓનું કંઈ ન બગાડી શક્યો? આજ જાણવા અમારા સંવાદદાતા નવીન ઝાએ દમણની ગલીઓ ખૂંદી નાખી। તમામ એન્ટ્રી પોઈન્ટ પર કડક ચેકિંગ। દેશમાં કોરોનાની મહામારી જે રીતે ફેલાઈ છે, તમામ રાજ્યો હાલ એને પહોંચી વળવા માટે, એનાથી લડવા માટે તમામ પ્રકારની તૈયારીઓ, તમામ પ્રકારના કોશિશો કરી રહ્યા છે। પરંતુ એક એવી જગ્યા છે દમણ કે જે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલી છે, પરંતુ સૌથી સારી વાત છે કે અહીંયા અત્યાર સુધીમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યા નથી, અને જે ખૂબ જ સરસ વાત છે। પરંતુ તે માટે કેટલી મહેનત કરવામાં આવે છે એ પણ નજરે પડે છે। કુલ 6 એન્ટ્રી પોઈન્ટ છે, અને આ જે એન્ટ્રી પોઈન્ટ છે પાતલિયા એન્ટ્રી પોઈન્ટ છે, જે સુરતથી એન્ટ્રી થાય છે। અહીંયા જે બી વ્યક્તિ આવે છે તમામનું સ્કેનિંગ થાય છે, તમામની તપાસ થાય છે, ગાડી સેનિટાઈઝ થાય છે। ખાસ કરીને જે લોકો અહીંયા રેસિડેન્ટ કરતા હતા અને બહાર ફસાઈ ગયા હતા એ લોકોને અહીંયાથી એન્ટ્રી આપવામાં આવી રહી છે। પરંતુ આવા 6 એન્ટ્રી પોઈન્ટ છે, અને તમામ જગ્યાએ તપાસ કરવામાં આવે છે, તેમનું જે છે સ્ક્રીનિંગ કરવામાં આવે છે કે તાવ છે કે નહીં તેમને અહીંયા તપાસ કરવામાં આવે છે, અને જે લોકો અહીંયા લોકલ રહે છે અને બહાર ફસાઈ ગયા તે લોકોને સ્ક્રીનિંગ પાછળ પણ તેમની જે ટેસ્ટ છે તે ટેસ્ટ કરવામાં આવે છે, અને ત્યારબાદ આગળની પ્રોસિજર કરવામાં આવે છે। તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો ખૂબ જ સરસ રીતે દમણને સુરક્ષિત રાખવામાં આવ્યું છે, અને જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારનો કેસ ના આવી શકે અને સુરક્ષિત રહે દમણ તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દમણ સામે સૌથી મોટા બે પડકાર હતા મહારાષ્ટ્ર અને ગુજરાત। આ બંને રાજ્યોમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો હતો। ડેન્જર ઝોન વચ્ચે દમણને કોરોના ફ્રી રાખવું આસાન કામ નહોતું, પરંતુ પોતાના પ્રદેશમાં કોરોના નામનો દુશ્મન ન પ્રવેશે એ માટે દમણ તંત્ર અને અહીંના લોકોએ અલગ જ પ્લાનિંગ કર્યું, અને તેમાં તેઓ સફળ પણ થયા। ગુજરાત અને મહારાષ્ટ્ર ની નજીકના ગામડાઓમાંથી રોજ, ચાહે ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ હશે, કર્મચારીઓ હશે, ટેકનિશિયનો હશે કે લેબર હશે, આવા 50,000 કરતાં વધુ લોકો ડેઇલી અપડાઉન કરતા હોય છે। આવા સંજોગોમાં
સંઘ પ્રદેશને સંક્રમણમાંથી મુક્ત રાખવાનું કામ ખૂબ મુશ્કેલ હતું અને ચિંતાજનક હતું। માઇક્રો પ્લાનિંગની મજબૂત દિવાલ। કોરોનાથી બચવા દમણવાસીઓ જાતે જ કોરોના વોરિયર બની ગયા। દમણમાં આવન જાવન કરતા લોકો પર ખાસ વોચ રાખી આખા દમણના એન્ટ્રી પોઈન્ટ્સ પર ચેકિંગ સેન્ટર ઊભા કરાઈને દમણને જાણે કે લોક કરી દીધું। અવર જવર કરતા તમામ લોકોનું સ્ક્રીનિંગ અને મેડિકલ ચેકઅપ કડક રીતે થઈ રહ્યું હતું। કોરોનાથી બચવા તંત્રએ માઇક્રો પ્લાનિંગ નામની મજબૂત દિવાલ બનાવી જેને કોરોના ભેદી ન શક્યો। એવી જગ્યા છે કે જે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલી છે અને જે રીતે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર છે અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર છે, પરંતુ દમણને અત્યાર સુધી કોરોના ફ્રી રાખવામાં જે સફળતા મળી છે, ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ વર્ક જે છે તે કામ કરી રહ્યું છે। જે એન્ટ્રી છ પોઈન્ટ છે ત્યાં તપાસ કર્યા બાદ તે લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે, જે લોકોને એન્ટ્રી સિંગલ એન્ટ્રી છે તે લોકોનું ટેસ્ટ કરવામાં આવે, ત્યારબાદ એ સિવાય પણ જે ઘરે ઘરે જઈને તમામ લોકોને મળીને અને તેમની પાસે જાણીને તેમને કોઈ તકલીફ છે કે નહીં તેમની સ્ક્રીનિંગ કરવામાં આવે અને ત્યારબાદ તમામ પ્રકારની જે સાવધાની અને સુરક્ષા રાખવામાં આવી છે, એ સૌથી મોટું કારણ છે કે દમણ અત્યાર સુધી કોરોના ફ્રી છે। લોકો બિલકુલ ટેન્શન વિના છે, કારણ કે કોરોના અહીંયા એક બી કેસ હાલ સુધી નથી આવ્યા। ટેસ્ટ પણ કરવામાં આવે છે, તમામ લોકોને પૂછવામાં આવે છે કે કોઈ તકલીફ છે કે કેમ, પરંતુ જે પણ આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે તંત્ર દ્વારા, કોઈ બી વ્યક્તિ હોય કોઈ અધિકારી ભલે કેમ ન હોય, પણ તમામ લોકોને આ નિયમનું ફોલો પાલન કરવું પડશે, તે સિવાય કોઈ ઓપ્શન નથી। સંઘ પ્રદેશ દમણમાં આશરે 3 લાખ લોકોની આબાદી છે। અત્યાર સુધી દમણ એટલે મહારાષ્ટ્રવાસીઓ અને ગુજરાતવાસીઓ માટે પ્રવાસન સ્થળ માનવામાં આવતું હતું, પરંતુ કોરોનાનો એક પણ કેસ ન આવતા હવે દમણ નવી ઓળખ ઊભી કરશે। દમણમાં પ્રવાસીઓની સાથે અહીં કેટલીક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જેથી અહીં બહારથી આવેલા લોકો મજૂરી કામ પણ કરતા હતા। આ તમામ લોકોનું પહેલા સ્ક્રીનિંગ કરાતું અને ત્યારબાદ જ પ્રવેશ માટે મંજૂરી મળતી। બહાર ફસાયેલા લોકો પરત આવે તો તેઓનું પણ ટેસ્ટિંગ અને મેડિકલ ચેકઅપ કરાતું। સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ કામ માત્ર તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓએ જ નહીં, પરંતુ સ્થાનિક યુવાનો પણ વોરિયર બનીને તંત્રની પડખે ઊભા રહ્યા। પરિણામ એ છે કે આજે દમણ કોરોના ફ્રી પ્રદેશ છે। અહીંના સૌ નાગરિક ભાઈઓ બહેનોએ પૂરા ઉત્સાહ સાથે અને પૂરા કમિટમેન્ટ સાથે લોકડાઉનનો અમલ કર્યો છે, કારણ અમે પણ ચિંતિત હતા કે સંઘ પ્રદેશ બંને તરફે, એક તરફ ગુજરાત અને એક તરફ મહારાષ્ટ્ર, કે જે દેશના સૌથી વધુ સંક્રમિત રાજ્યો પૈકીના 2 રાજ્યો છે, અમે બેની વચ્ચે ખૂબ નાનકડો સંઘ પ્રદેશ તરીકે છે। અહીંયા 2.5 લાખ ઇન્ડસ્ટ્રીયલ લેબર છે, 10,000 કરતાં વધુ પ્રવાસીઓ નિયમિત રીતે આવતા હોય છે, અહીંયા 20,000 કરતાં વધુ યુરોપિયન NRI છે, કોરોના વોરિયર્સ કે જે આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે, પોલીસ વિભાગના છે, અથવા તો પ્રશાસન સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ પૂરી નિષ્ઠા સાથે, હું ફરીથી કહું છું કે પૂરી નિષ્ઠા સાથે એમણે જે કામ કર્યું છે એના કારણે જ આ સફળતા મળી છે અને 75 દિવસ સુધી સાતત્યપૂર્ણ રીતે એમણે આ લોકડાઉનનો ખૂબ ચુસ્તીથી અમલ કરાવ્યો છે। દમણમાં તમામ રિપોર્ટ નેગેટિવ। દમણના કોઈ પણ સ્થળે જાઓ તો આવા દ્રશ્યો જોવા મળશે, ક્યાંક કડક ચેકિંગ થાય, ક્યાંક સ્ક્રીનિંગ અને ક્યાંક સેનિટાઇઝિંગ। કોરોના સામેના દમણના લોકોએ એટલો દમખમ બતાવ્યો કે કેટલા પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા એ તમામ નેગેટિવ આવ્યા। દમણવાસીઓની પોઝિટિવિટીનું આ જ પરિણામ હતું કે એક પણ કોરોનાનો કેસ નથી। દેશમાં કોરોનાએ આટલી મહામારી ફેલાવી છતાં દમણને કોરોના મુક્ત રાખવા બદલ સંઘ પ્રદેશને સલામ। નવીન ઝા, News18 ગુજરાતી, દમણ। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશું, નમસ્કાર।